મહેસાણા જિલ્લાના તાલુકામાં વરસાદ ભલે રોકાયો પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં હજુ સુધી વરસાદી પાણી નથી ઓસર્યા. બહુચરાજીથી પ્રતાપગઢને જોડતા મુખ્ય રોડ પર 2 થી 2.5 ફૂટ પાણી હજુ પણ ભરાયેલા છે, જેના કારણે 10 થી વધુ ગામોને વાહન વ્યવહાર માટે અસર થઈ રહી છે. છેલ્લા 3 દિવસથી આ રસ્તો બંધ થતાની સાથે આજે મામલતદારની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. પાણીનો નિકાલ કરવા માટેની હાલ તજવીજ હાથ ધરી છે. મહેસાણાના બોચરી તાલુકાની અંદર જે રીતે ભારે વરસાદ પડ્યો, વરસાદ રોકાઈ 3 દિવસ કરતા વધુ સમય વીત્યો છે, તેમ છતાં ગ્રામીણ વિસ્તારમાં હજુ પાણી ઓસરાયા નથી. હું દ્રશ્ય બતાવવા જઈ રહી છું. પ્રતાપગઢ ગામ તરફના આ રોડના દ્રશ્યો છે જ્યાં હાલમાં પાણી ઓસરાયા નથી. બોચરાજીથી પ્રતાપગઢ દેથલી તરફ જવાનો આ મુખ્ય રોડ છે ને આ મુખ્ય રોડ ઉપર લગભગ 1.5 થી 2 ફૂટ પાણી ભરાયા છે, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં તકલીફ પડે છે. સામે પણ એક કાર પડેલી છે, આપ જોઈશું તેનું કાર લઈને તેને આ તરફ આવવું છે, પરંતુ તે કઈ રીતે આવે તે એક સવાલ છે. કારણ કે જે પરિસ્થિતિ ઊભી થઈ છે, જે રીતે ભારે વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરાયું છે, મને સ્થાનિક છે વહીલ શું પરિસ્થિતિ હાલની છે અને કઈ રીતે પાણી ભરાયું છે? સાહેબ જી, આ પરિસ્થિતિ 5 દિવસથી આવીને આવી છે. પ્રતાપગઢ, દેથલી, બરિયો, આકબા, રાંતેજ 5 ગામ આ રોડ ઉપરથી નીકળે છે અને 5 દિવસથી પાણી ભરાયેલું છે. આજે પાણી થોડું ઓછું થયું છે, એના હિસાબે આ ગામ પરિસ્થિતિમાં ખરાબ છે. ખાસ કરીને કેટલા ગામોનો રસ્તો બંધ થયો છે, કારણ કે જે રીતે પાણીનો આવરો રોડ ઉપર આવી ગયો છે? 5 ગામો આ રોડ ઉપરથી નીકળે છે. 5 ગામો આજે નીકળ્યા સવારેથી, 4 દિવસથી બંધ હતો. તો છેલ્લા 4 દિવસથી આ રસ્તો બંધ હતો, જેના કારણે લોકો પરેશાન હતા. હું દ્રશ્યોમાં બતાવીશ કે સામે જે વાહનો આવે છે તે ક્યાંક ને ક્યાંક રોકવા મજબૂર બનાશે, કારણ કે જે રીતે અહીંયા પાણી ભરાયું છે. જે પણ વાહન ચાલક બેચરાજીથી પ્રતાપગઢ, દેથલી સહિતના ગામ તરફ જાય છે તે જઈ શકતા નથી, જેના કારણે લોકો પરેશાન છે. કારણ કે જે રીતે ભારે વરસાદ પડ્યો ને વરસાદ બાદ જે રીતે પાણીનું આગમન થયું છે. કાકા ક્યાંના છો? બરિયોપના. કેટલી તકલીફ પડે છે? અમને ખૂબ તકલીફ પડે છે. કોઈ બહેરા છોકરા કોઈ રોડ ઉપર જઈ શકતા નથી, કોઈ ખાવા પીવાનું બંધ છે અને અત્યારે વધારે તકલીફ છે અમને પાણીની. અને 5 ગામ બહુ હેરાન થાય છે. 5 દિવસથી ભૂખ્યા તરસ્યા બેઠેલા છે, ગામના અંદર બહાર નીકળતા નથી. ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ, હું આ તરફ ખેતરોના દ્રશ્યો, કે રીતે ખેતરો તમામ તલાવની માફક ભરાઈ ગયા છે. જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન બાદ બેચરાજી તાલુકાના ગ્રામીણ વિસ્તારની પરિસ્થિતિ આજે 3જા દિવસે પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી ઊભી કરી છે. કારણ કે જે રીતે વરસાદનું આગમન થયું ને વરસાદના આગમન સાથે ગ્રામીણ વિસ્તારની અંદર પાણી ભરાયા છે. આરુ નગરી, એબીપી અસ્મિતા, મહેસાણા.